આમ આદમી પાર્ટીના મહામંત્રી મનોજ સુરઠિયા પર સુરતમાં લોહિયાળ હુમલો થયો. સુરતના સીમાડા નાકા વિસ્તારમાં હુમલો થયો હોવાની માહિતી સામે આવી. હુમલા બાદ મનોજ સુરઠિયાને સુરતની સ્મિમેર હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવાયા. ગુજરાત આમ આદમી પાર્ટીના નેતા ઈશુદાન ગઢવીએ પત્રકાર પરિષદ બોલાવી ભાજપ પર આ હુમલાનો આરોપ લગાવ્યો. અમારા પ્રદેશના મહામંત્રી જે અમારા આપકા રાજા કરીને જે ગણેશના પંડાલ એમનું અમારે જે ગણેશ મહોત્સવનું આયોજન કર્યું હતું એનો ચેકિંગ કરવા માટે તૈયારીઓની ચેકિંગ કરવા માટે જ્યારે ગયા ત્યારે ભાજપના કેટલાક ગુંડાઓ લોખંડની પાઇપો સાથે મનોજ સોરઠિયા ઉપર જાનલેવા જીવલેણ હુમલો કર્યો છે. આમ આદમી પાર્ટીના સુરત શહેર સંગઠનના નેતાનો આરોપ છે કે ભાજપના કાર્યકર્તાઓએ આ હુમલો સુનિયોજિત રીતે કર્યો છે. અમે તો પાછળ બોર્ડ કેવું લાગશે એ જોવા માટે મનોજભાઈ ગયા હતા અને અહીંયાના જે લોકસભા ઇન્ચાર્જ છે એ ગયા હતા. તો ત્યાં એ લોકો ભાજપનું બોર્ડ અને એ લગાવવા આવેલા પાછળ લગાવતા હતા અને એ કંઈક બોલતા હતા એની રીતે એ દારૂ પીધેલી હાલતમાં એવા હતા એટલે અમે પછી એ લોકો જોડે વધારે ડિબેટ ના કરી પણ અમે આગળ આવી ગયા. પણ એ જે ભાઈ છે દિનેશભાઈ ને એ લોકો જે છે દિનેશ દેસાઈ ને બધા એ અગાઉથી આગળ આવા રામધડુક અને અમારા કાર્યકર્તાઓ પર ઘણી વાર હુમલો કરી ચૂક્યા છે. અહીંયાના લોકલ ધારાસભ્યોને સપોર્ટ છે. ધારાસભ્યો કામરેજ અને વરાછાના ધારાસભ્યો પણ ગઈકાલે આ ઘટના બની તો 10 જ મિનિટમાં ત્યાં એ લોકો હાજર હતા. એટલે આ બધું સુનિયોજિત કાવતરાની અંડર આ લોકોએ આ ગઈકાલે આ ઘટના. જોકે ભાજપની યુવા પાંખના પ્રમુખ ઋત્વિજ પટેલે સામો આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓએ ભાજપના કાર્યકરો સાથે મારામારી કરી હોવાનો આરોપ મૂક્યો છે. ઋત્વિજ પટેલે કહ્યું, સુરતમાં ભાજપના કાર્યકર્તાઓ છૂટાછવાયા ઊભા હતા ત્યારે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ આવ્યા અને ભાજપના કાર્યકર્તાઓ પર હુમલો કર્યો. બંને ટોળા વચ્ચે ઘર્ષણ થયું અને ઈજા પહોંચી. ભાજપના કાર્યકર્તાઓને હોસ્પિટલમાં ગંભીર ઈજા સાથે દાખલ કરવા પડ્યા. આમ આદમી પાર્ટીનો આ સ્વભાવ છે કે ચૂંટણી આવે ત્યારે અરાજકતા ફેલાવી પોતાની ઉપસ્થિતિ નોંધાવવી. આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ટ્વીટ કરી આ હુમલાને વખોડ્યો અને રાજ્યમાં તેમના પક્ષના કાર્યકર્તાઓની સુરક્ષા સુનિશ્ચિત કરવાની માંગ કરી. સુરત શહેર પોલીસના ડીસીપી સજ્જનસિંહ પરમારે કહ્યું કે પોલીસને આ મામલામાં બંને પક્ષો તરફથી ફરિયાદ મળી છે અને આરોપીઓની ધરપકડ કરવામાં આવશે.